જાણે હવે ભાજપના જ નેતાઓ તંત્રની પોલ છતી કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એવું છે કે સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે ડુમસનો દરિયા કિનારો બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ કોરોનાનું સંક્રમણ ઘટતા આ બીચને ખોલવા માટે ધારાસભ્ય ચંકના પટેલે આ બાબતે સુરત મહાનગરપાલિકામાં એક પત્ર લખ્યો હતો અને બીચ ખોલવાની માંગ કરી હતી. ત્યારે હવે સુરતના બીજા એક ધારાસભ્યએ સર્વિસ રોડ પર બનેલી પોલીસ ચોકીને દૂર કરવા માટે લેખિતમાં સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. રિપોર્ટ અનુસાર સુરતના ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ ઉમરા પોલીસની હદમાં સર્વિસ રોડ પરની બે પોલીસ ચોકીઓ દૂર કરવા માટે સુરત પોલીસ કમિશનરને એક લેખિતમાં રજૂઆત કરી છે. કોરોનાની મહામારી પહેલાં પણ ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા આ બંને પોલીસ ચોકીઓ દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી તેમની રજૂઆતમાં કોઈ નિવેડો આવ્યો નથી. મહત્વની વાત છે કે સુરતના પીપળોદ વિસ્તારમાં આવેલા લેક્યુ ગાર્ડન નજીક સર્વિસ રોડ ઉપર પીપળોદ પોલીસ ચોકી બનાવવામાં આવેલી છે. આ ઉપરાંત ઉધના મગદલા રોડની એક સોસાયટી નજીક પણ સર્વિસ રોડ ઉપર ઉધના મગદલા પોલીસ ચોકી બનાવવામાં આવી છે અને આ બંને પોલીસ ચોકીને કારણે રસ્તો બ્લોક થઈ જાય છે અને આ જ કારણે ધારાસભ્ય હર્ષ સંઘવીએ સુરત પોલીસ કમિશનરને લેખિતમાં બંને પોલીસ ચોકી સર્વિસ રોડ પરથી દૂર કરવા બાબતે રજૂઆત કરી છે.